આગમન ઋતુનો ચોથો રવિવાર સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 39-45માં એલિઝાબેથ અને મરિયમ વચ્ચેનો સંવાદ સાંભળીએ. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા ઉતાવળા નીકળી પડ્યા. જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. આજના શુભ સંદેશમાં ટૂંક સમયમાં માતા બનનાર બે બહેનોની મુલાકાત છે. એક બહેન છે મરિયમ, જે ઈસુના માતા બનવાના છે, અને બીજી બહેન છે એલિઝાબેથ, જે યોહાનના માતા બનવાના છે. બંને પહેલી વખત મા બનવાના છે અને છેલ્લી વખત પણ. બંનેના પુત્રો તેમનું એકમાત્ર સંતાન હશે. મરિયમના ગર્ભમાં ઈસુ ચમત્કારિક રીતે પધારેલા છે. એલિઝાબેથના ગર્ભમાં યોહાન માનવીય રીતે પધારેલા છે. ઈસુ મૂળ પાપથી મુક્ત છે. ઈસુ યોહાનને આ મુલાકાત દરમિયાન મૂળ પાપથી મુક્ત કરશે. આ પ્રક્રિયા માટે મરિયમ સાધનરૂપ બને છે. મરિયમ નાસરેતથી યહૂદિયા પ્રાંતના પહાડી પ્રદેશમાં આવેલા આઈન કરીમ નામે ગામે આવે છે. આઈન કરીમ નામ શુભ સંદેશમાં આપવામાં આવ્યું નથી. મરિયમ વંદન કરે છે એલિઝાબેથને, પણ અસર થાય છે એલિઝાબેથના ગર્ભમાંના બાળકને. એ બાળક યોહાનને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે અને યોહાન મૂળ પાપ મુક્ત બની જાય છે. મૂળ પાપમાંથી મુક્તિ આપનાર છે મરિયમના ગર્ભમાંનો ઈસુ. એ જ ઈસુ એલિઝાબેથને પવિત્ર આત્મા આપે છે. પવિત્ર આત્મા પામીને એલિઝાબેથ પારખી જાય છે કે મરિયમના ગર્ભમાં પ્રભુ છે. એટલે એલિઝાબેથ પુકારી ઉઠે છે, હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. એલિઝાબેથના આ શબ્દોથી મરિયમને પાકી ખાતરી પણ મળી હોય કે તેમના ગર્ભમાં પ્રભુપુત્ર છે. પ્રભુ તરફથી મળેલા સંદેશાને જ્યારે કોઈક માનવ મુખે ટેકો થાય ત્યારે શ્રદ્ધા વધી જાય. કોઈ યુવક પુરોહિત બનવા વિચારતો હોય એ પ્રભુના સંદેશને કારણે હોઈ શકે. એને જ્યારે કોઈ માનવ કહે કે તું પુરોહિત બને એવું લાગે છે, તો પેલા યુવકની શ્રદ્ધા બેવડાઈ જાય. મા મરિયમની શ્રદ્ધા પણ બેવડાઈ ગઈ હશે. એલિઝાબેથ જાણે છે કે તેમના ગર્ભમાં ઉછરી રહેલા યોહાનને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે. એલિઝાબેથ બોલે છે કે મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. એટલે જ ધર્મસભા સ્નાન સંસ્કારક યોહાનનો જન્મ ઉજવે છે. આ મુલાકાતમાં ઈસુ યોહાનને પવિત્ર આત્મા આપનાર છે અને મરિયમ ગર્ભમાંના ઈસુને ગર્ભમાંના યોહાનના સંપર્કમાં લાવનાર છે. આપણા જીવનમાં ઈસુને લાવનાર પણ મા મરિયમ છે. મા મરિયમ આપણને ઈસુના સંપર્કમાં લાવી મૂકે છે.